બપોરે 4 વાગ્યા સુધીમાં પાછી બેન કે છે કે જાઓ ગાડું બોલાવ. ગાડું આવ્યું, સુનાનો ચરુ અંદર નાખ્યો. પતિ અને પત્નીએ પાછા પાલીતાણા જવા નીકળ્યા, કારણ કે પત્નીને એટલો ખ્યાલ છે જેના પ્રભાવે જે મળ્યું હોય એ કોના ચરણોમાં, એના ચરણો. તમારે તો ખાલી બોલવાનું ને, શું પ્રભુ તે મને જે એનો બદલો વાળવો છે તો હું બતાવું. મારા બેટા બોલીને રવાના થઈ જવાનું. આણંદજી કલ્યાણજી પેઢીમાં પહોંચ્યા છે. પેઢીના ચોપડાની અંદર આજે પણ એક ગજબનો ઇતિહાસ લખાયો છે. પત્ની પતિને કહે છે, સવારે દુઃખ થતું હતું કે ચડાવો કોકનો પૂજા આપણે, પરમાત્માએ આપ્યું જ છે તો હવે ચડાવો પણ આપણે જ ભરી દેવાનો. 2000 રૂપિયા લઈને જયારે પહોંચ્યા પેઢીમાં, પેઢીનો મુનિમ કે 2000 તો જમા થઈ ગયા છે. કોણે? સંઘપતિએ. નહીં નહીં, પૂજા અમે કરી છે, સંઘપતિ છે ના ભરે, અમારે જ ભરવાના. મીઠો ઝઘડો. ક્યારે સાંભળ્યું ચડાવો એક અને રૂપિયા 2 જણ ભરવા આવ્યા? 24 ટ્રસ્ટીઓને પૂછું છું, થયું છે એવું ક્યારે? બાય મિસ્ટેક થયું હોય તો વાત જુદી છે. 2 અલગ વ્યક્તિ, ચડાવો એક અને ભરનારા 2. પેઢીનો મુનિમ કે છે હું લઉં નહીં, અને આ શ્રાવિકા કે છે હું આપ્યા વગર. શું કમાલ હતી હા એ કાળ! આપવાના ઝઘડા થતા હતા, આજે મોરા પિયા મોરો ભાગ કટે હે. અંતે મુનિમને લેવા પડ્યા. પેઢીના ઇતિહાસમાં આજે પણ તમને મળશે એ ધન્ય દિવસે ચડાવો એક બોલાયો અને રૂપિયા 2 જણાએ જમા કર્યા. બીજા દિવસે સંઘપતિ આવ્યો, આખું ગામ સજાવ્યું, શેરીમાં રંગોળી, આસોપાલવના તોરણ અને આખા 2500 સૌને પ્રેમ ભરીને ભક્તિ કરી. એક દિવસને બદલે બીજો દિવસ પણ રાખ્યા. ત્રીજા દિવસે જયારે જવાનું કે છે ત્યારે આ બેન કે છે આજે સામો કાળ છે, આજે ના જવાય. બરાબર ને? મારવાડીમાં જવાય સામાકાળમાં? ના જવાય. પછી બુધવારે જવાય? ના જવાય. એમ કરી કરી 4 દિવસ સુધી ભક્તિ કરી. જો રાખવા હોય ને તો બધું આવડે, ના રાખવા હોય તો એક દાડામાં રવાના કરી દેવા. પછી શું છે, ગાડીની ટિકિટ નહીં મળે, એના કરતા આજે જતા જો તો બહુ સારું છે. મહેમાન પાલવે છે ખરા? ભાઈ આવે છે હવે તમારા ઘરમાં 4 દિવસ કોઈ મહેમાન રહેવા આવે છે તમારું? તમે કહો ને કે અમે જ મહેમાનની જેમ રહીએ છીએ. ઘર ક્યાં લાગે? ધર્મશાળા લાગે છે. સમ્યક જ્ઞાન આવ્યા પછી પૈસો ગૌણ થાય, પ્રસંગ ગૌણ થાય, શરીર ગૌણ થાય, આસક્તિ ગૌણ થાય, પૂતગલ ગૌણ થાય, આત્મા કેન્દ્રમાં આવે, પરલોક કેન્દ્રમાં આવે, બીજાનું દુઃખ કેન્દ્રમાં આવે, પરાર્થ કેન્દ્રમાં આવે, તો સમજો તમારી દ્રષ્ટિમાં સમ્યક જ્ઞાન છે. એની જગ્યાએ જો પૂતગલ કેન્દ્રમાં હોય, આલોક કેન્દ્રમાં હોય, તમારો સ્વાર્થ કેન્દ્રમાં હોય, તમારું સુખ જો કેન્દ્રમાં હોય, તો તમે ગમે તેટલી ડિગ્રીવાળા જ્ઞાની હો છતાં પણ અજ્ઞાની છો. આ અજ્ઞાન દૂર કરીએ, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીએ. શુભેચ્છા. વિતરાગ પરમાત્માની ઈચ્છામે દુઃખ કડમ.